बीजो जयरे दिवस हो त्यारे महत्वनी बाबत तो ये कि अत्यारे हाल सेंसनी जे प्रक्रिया छे ते शुरू थई गई छे। महत्वनी बाबत तो ये कि आज बीजो दिवस होय त्यारे शाहीबाग खाते सतत बीजा दिवसे सेंस प्रक्रिया छे। शाहीबाग खाते एलिस ब्रिज विधानसभा माटे दावेदारों ने सांभळशे, ठक्कर बापा नगर बापूनगर विधानसभा माटे दावेदारों ने सांभळशे, निकोल विधानसभा माटे दावेदारों ने संभळाशे। अने लोक साहित्यकार योगेश गढ़वी दावेदारी माटे शाहीबाग पहोंच्या, निरीक्षक तरीके रंजनबेन भट्ट ओसवाल भवन पहोंच्या, गणपत वसावा ईश्वर पटेल ओसवाल भवन पहोंच्या था। एलिस ब्रिजना धारासभ्य राकेश शाह पण शाहीबाग पहोंच्या छे। एलिस ब्रिज शहर भाजप प्रमुख अमित शाहे पण दावेदारी नोंधावी छे। एलिस ब्रिज विधानसभा माटे चूंटणी लड़वा तैयारीओ दर्शावी छे। चैतन्य शंभु महाराज जैनिक वकील डॉक्टर सुजय मेहताए पण दावेदारी नोंधावी छे। अमदावाद भाजपनी साइंस प्रक्रियानो आज बीजो दिवस, शाहीबाग खाते सतत बीजा दिवसे साइंस प्रक्रिया। शाहीबाग खाते एलिस ब्रिज विधानसभा माटे दावेदारों ने सांभळवामां आवशे। अने ठक्कर बापानगरनी जो बात करवामां आवे तो बापूनगर विधानसभा माटे दावेदारों ने सांभळशे, निकोल विधानसभा माटे दावेदारों ने सांभळशे, लोक साहित्यकार योगेश गढ़वी दावेदार माटे शाहीबाग पहोंची गया छे। निरीक्षक तरीके रंजनबेन भट्ट ओसवाल भवन पहोंच्या, गणपत वसावा ईश्वर पटेल ओसवाल भवन पहोंच्या छे। एलिस ब्रिजना धारासभ्य राकेश शाह पण शाहीबाग पहोंच्या छे। अमदावाद शहर भाजप प्रमुख अमित शाहे दावेदारी नोंधावी छे। एलिस ब्रिज विधानसभा माटे चूंटणी लड़वानी पण तैयारी बतावी छे। चैतन्य शंभु महाराज जैनिक वकील डॉक्टर सुजोय मेहताए पण जे दावेदारी छे ते नोंधावी छे। અમદાવાદની કુલ 16 વિધાનસભા બેઠક છે, જેમાંથી આજે બીજો દિવસ છે અને બીજા દિવસે ખાસ જે દાવેદારો છે અત્યારે હાલ પહોંચી રહ્યા છે। શાહીબાગથી સીધા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ઓસવાલ ભવન ખાતે જેટલા પણ દાવેદારો છે આજે અહીં વાત કરીએ તો ગઈકાલે અહીંયા નરોડા વિધાનસભાની જે સેન્સ પ્રક્રિયા છે તે લેવાઈ હતી અને આજે જો આજની વાત કરીએ તો એલિસ બ્રિજ વિધાનસભા, ઠક્કરનગર વિધાનસભા, બાપુનગર વિધાનસભા અને નિકોલ વિધાનસભાની જે સેન્સ પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। એક બાદ એક જેટલા પણ દાવેદારો છે તે વારાફરતી જે નિરીક્ષકો છે તેમની પાસે જાય છે અને જે પોતાનું સેન્સ છે તે આપે છે। અત્યારે આપણી સાથે અમિતભાઈ શાહ જોડાય છે। અમિતભાઈ, કેવી રીતે આજે બીજો દિવસ છે અને કેવી રીતની સેન્સ પ્રક્રિયા આજે ચાલી રહી છે? ગઈકાલે 4 સીટોની સેન્સની પ્રક્રિયા હતી, આજે બીજી 4 સીટોની સેન્સની પ્રક્રિયા ચુનંદા અનુભવી જૂના કાર્યકર્તા અને જે પદાધિકારીઓ છે એને પોતે કયો ઉમેદવાર માગે છે તે અને એમાંથી કોઈને ઉમેદવારી કરવી હોય તો તેના માટેની પ્રક્રિયા ચાલે છે। આ પ્રક્રિયા 3 નિરીક્ષકો આવ્યા છે, એ લોકો કરે છે અને પ્રક્રિયા પ્રત્યા બાદ શેર્સ જાળે સંકલન કરી અને આ નામો લઈને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પાસે જશે। અચ્છા, ખાસ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આજે આ પ્રક્રિયા ચાલી રહી? ગઈકાલે આરકે રોયલ હોલ ખાતે હતું, ગઈકાલે ને આજે અહીંયા છે અને નરેન્દ્રભાઈનું ઘોડાસર જૂનું જે કાર્યાલય છે ત્યાં આગળ અત્યારે 4 સીટનું હિયરિંગ ચાલી રહ્યું છે। કેટલા દાવેદારો ખાસ આવી રહ્યા છે બધી બેઠક ઉપર? કારણ કે અમદાવાદની વાત કરીએ તો 4 બેઠકો એવી છે કે જે અત્યારે હાલ કોંગ્રેસના ધારાસભ્યો છે, તો તે બેઠક ઉપર ખાસ કેવી રીતનું ધ્યાન? કોંગ્રેસના ધારાસભ્યો હોય ત્યાં આગળ પણ આ ફેરી અમને ખાતરી છે કે અમે જીતીશું, એટલે ખૂબ મોટી સંખ્યામાં દાવેદારો છે, બાયોડેટા કાર્યાલય આવીને પડ્યા છે, આજ સાંજ પછી ગણવામાં આવશે। બિલકુલથી, તો એક બાદ એક જે પણ દાવેદારો છે તેમને સાંભળવામાં આવનાર છે। ફરી એકવાર જે દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે દાવેદારો છે અને તેમની સાથે તેમના જે સમર્થકો છે તેઓ આવી રહ્યા છે અને જ્યારે ઉપર જે નિરીક્ષકો બેઠા છે તે નિરીક્ષકો એક બાદ એક જે દાવેદારો અને તેમની સાથે આવેલા તેમના સમર્થકો છે તેમને બોલાવશે અને સેન્સ લેવામાં આવી રહ્યો છે અને તે સેન્સ એ પ્રકારનું હોય છે કે કઈ વિધાનસભા બેઠક છે કે જ્યાં હજુ ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત થવાની જરૂર છે। કારણ કે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અત્યારે હાલ 16 વિધાનસભા બેઠકો છે અને તેમાં પણ 12 બેઠકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને 4 બેઠકો કોંગ્રેસ પાસે છે, ત્યારે આ વખતે 16-16 વિધાનસભા બેઠકો ભાજપ કબજે કરે તે પ્રકારની રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે અને તેના જ ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં જે સેન્સ પ્રક્રિયા છે તે લેવાની કામગીરી ચાલી રહી છે અને તેમાં પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેના ભાગરૂપે શાહીબાગનું જે ઓસવાલ ભવન આવેલું છે ઓસવાલ ભવન ખાતે પણ આજે પ્રક્રિયા જે તે ચાલી રહી છે। ગઈકાલે નરોડા વિધાનસભાની જે સેન્સ પ્રક્રિયા હતી તે લેવાઈ હતી, જમાલપુર વિસ્તારની લેવાઈ હતી, દરિયાપુર વિસ્તારની લેવાઈ હતી, ત્યારે આજે નિકોલ અને ઠક્કર બાપાનગર બાપુનગર વિધાનસભાની જે સેન્સ પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને મહત્વની બાબત છે કે
सिटिंग धारासभ्य છે તે પણ અત્યારે હાલ આ જે દાવેદારી છે તે નોંધાવી રહ્યા છે અને તેમની સાથે સાથે અલગ અલગ જે નેતાઓ છે તે પણ અત્યારે હાલ દાવેદારી નોંધાવી રહ્યા છે એક બાદ એક જે ઉમેદવારો છે જે દાવેદારી કરવા માટે આવી રહ્યા છે તે પહોંચી રહ્યા છે સૌપ્રથમ જો વાત કરીએ તો એલિબ્રી વિધાનસભાના જે ધારાસભ્ય છે રાકેશ પટેલ તેઓ સૌપ્રથમ અહીંયા પહોંચ્યા હતા આ પ્રક્રિયા એ પ્રકારની છે કે 9 વાગ્યા તેની શરૂઆત થઈ હતી અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે એટલે કે એક બાદ એક જે સિનિયર નેતાઓ છે ને જેટલા પણ દાવેદારો છે તે અહીંયા પહોંચશે ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે અસારવા બેઠક ઉપર 100થી વધુ જે દાવેદારો છે તેમણે પોતાની દાવેદારી નોંધાવી હતી કારણ કે પરંપરાગત બેઠકો જે ભાજપની રહેલી છે ત્યાં પણ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સિનિયર નેતાઓ છે તે ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે આજે પણ જે પ્રકારની વાત કરીએ તો ઠક્કરનગર વિધાનસભા છે તેની સાથે સાથે નિકોલ વિધાનસભા છે અને એલિસબ્રિજ વિધાનસભા છે આ જે છે તે ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત સીટ રહેલી છે અને ત્યાં જ ભારતીય જનતા પાર્ટીનો જે ધારાસભ્ય છે તે ચૂંટાતો હોય છે ત્યારે આ વખતે પણ ત્યાંથી દાવેદારી કરવા ઘણા લોકો આવી રહ્યા છે એક બેઠક દીઠ લગભગ વાત કરીએ તો 15-20 જે દાવેદારો છે તેટલા છે અને તેના જ કારણે જે એક બાદ એક જે દાવેદારો છે તે અત્યારે શાહીબાગ ઓસવાલ ભવન ખાતે પહોંચી રહ્યા છે તો મહત્વની બાબત તો એ છે કે જ્યારે સાયન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે શાહીબાગ ખાતે બીજા દિવસે આ સાયન્સની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને અલગ અલગ જે નેતાઓ છે એમના સમર્થકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે શાહીબાગ ખાતે એલિઝબ્રિજ વિધાનસભા માટે દાવેદારો સાંભળવામાં આવશે ત્યારે ઠક્કરબાપા નગર બાપુનગર વિધાનસભાના જે દાવેદારો છે તેમને સાંભળવામાં આવશે અને મહત્વની બાબત તો એ છે કે જ્યારે શાહીબાગનું જે ઓસવાલ ભવન છે ત્યાં તો જે ઉમેદવારી જે નોંધાવવાના છે તે દાવેદારોને જે સાંભળવામાં આવશે અને મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે પણ જોડાયા છે તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે શાહીબાગનું જે ઓસવાલ ભવન આવેલું છે ત્યાં સેન્સ પ્રક્રિયા શરૂ છે નિકોલ વિધાનસભા માટે દાવેદારોને સાંભળશે લોક સાહિત્યકાર યોગેશ ગઢવી દાવેદારી માટે શાહીબાગ પહોંચ્યા છે નિરીક્ષક તરીકે જો વાત કરીએ તો નિરીક્ષક તરીકે રંજનબેન ભટ્ટ ઓસવાલ ભવન પહોંચ્યા ગણપત વસાવા ઈશ્વર પટેલ ઓસવાલ ભવન પહોંચ્યા એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ પણ શાહીબાગ પહોંચ્યા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે પણ દાવેદારી નોંધાવી છે એલિસબ્રિજ વિધાનસભા માટે ચૂંટણી લડવા તૈયારી બતાવી છે ચૈતન્ય શંભુ મહારાજ જૈનિક વકીલ ડૉક્ટર સુજય મહેતાએ પણ દાવેદારી નોંધાવી છે પક્ષની જે સિસ્ટમ છે એ પ્રમાણે સિલેક્ટેડ એટલે સિનિયર કાર્યકર્તાઓ અને જે પદાધિકારીઓ છે એ લોકોને ધારાસભ્યના સેન્સ માટે સાંભળવામાં આવે છે એમાંથી કોઈને બાયોડેટા આપવો હોય તો બાયોડેટા પણ છૂટ છે આ બધા જ બાયોડેટા અને બધા જ નામો લઈને આવેલા નિરીક્ષકો શહેર જોડે સંકલન કરીને બધા નામ લઈને પાર્લામેન્ટરી બોર્ડમાં જાય છે અને પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પાસે ઉમેદવારો લઈને નક્કી કરે છે એલિસબ્રિજ બાપુનગર ઠક્કરનગર અને નિકોલ વિધાનસભા અહીંયા આગળ છે અને અન્ય લોકેશન ખાડિયા જમાલપુર વગેરે મણિનગર નરેન્દ્રભાઈના જૂના કાર્યાલય પર અમરાઈવાડી એ ત્યાં મણિનગર ખાતે નરેન્દ્રભાઈના જૂના કાર્યાલય ખાતે બધાને સાંભળશે આ ભારતીય જનતા પાર્ટીની લોકશાહી પ્રણાલિકા ની એક આ પરંપરા છે કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી પહેલાં સેન્સ લેવામાં આવતી હોય છે હું એલિસબ્રિજ વિધાનસભામાં રહું છું નવરંગપુરા વોર્ડની અંદર એ સ્વાભાવિક છે મારે પણ સેન્સ આપવા આવવું પડે એટલે મારો બહુ સ્પષ્ટ અભિપ્રાય હતો કે સિટિંગ એમએલએને જો રિપીટ કરવાના આવે તો મારો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી બીજું કે હું મારી પોતાની દાવેદારી પણ એલિસબ્રિજ વિધાનસભામાં રજૂ કરું છું કારણ કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે માગ્યા વગર મા પણ ન પીરસે અને પાર્ટી આપણી મા છે અને મા પાસે માગવામાં કોઈ હરકત નહીં એટલે મેં મારી દાવેદારી આજે એલિસબ્રિજ વિધાનસભામાંથી રજૂ કરી છે અને એ સિવાય આપના માધ્યમથી કહેવા માગું છું કે એલિસબ્રિજ સિવાય પાર્ટી અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ આદેશ કરશે તો એ પણ મારી તૈયારી શું લાગે છે એલિસબ્રિજ વિધાનસભા શું કામ નથી થયા તો તમારે દાવેદારી કરવી નહીં કામ નથી થયા એવું નહીં લોકશાહીની અંદર તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈને પણ દાવો કરવાનો અધિકાર છે તો અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે મહેસાણામાં પણ સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે